નમસ્કાર દર્શક મિત્રો, ચરોતરનો અવાજના ફેસબુક લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, અત્યારે ચરોતરનો અવાજ પહોંચ્યું છે બોરિયા ગામ ખાતે, અને અત્યારે બોરિયા ગામની અંદર બે જૂથો વચ્ચે અત્યારે અથડામણનો અત્યારે બનાવ બન્યો છે. દર્શક મિત્રો, અત્યારે પોલીસનો સંપૂર્ણ કાફલો અહીંયા આગળ આવી પહોંચ્યો છે અને અત્યારે સ્થિતિ કાબૂમાં લીધી છે. પરંતુ જે પ્રમાણે અત્યારે કહી શકાય છે કે હજી પણ સ્થિતિ ક્યાંક ને ક્યાંક ગરમા ગરમી હોય તેવું લાગી રહ્યું છે. શું બનાવ હતો, શું અનહતો તે આપણે જાણીશું, પરંતુ જે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું અત્યારે સીધા જ દ્રશ્યો જોઈશું. જે પ્રમાણે અત્યારે બોરિયા ગામ ખાતેથી આ સીધા જ લાઈવ દ્રશ્યો ચરોતરનો અવાજના માધ્યમથી આપ જોઈ શકો છો કે અત્યારે શું બનાવ બન્યો છે. જે જોઈ શકો છો સીધા દ્રશ્યો અત્યારે બોરિયા ગામ ખાતેથી પોલીસનો જંગી માત્રામાં અહીંયા આગળ કાફલો આવી પહોંચ્યો છે. આણંદ જિલ્લાની સમગ્ર પોલીસ જે કહી શકાય છે એવી જે પોલીસનો અત્યારે જે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે પ્રમાણે અત્યારે તમે જોઈ શકો છો કે પોલીસનો અત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. બોરિયા ગામ ખાતેની આ ઘટના જે અત્યારે બની છે, ચરોતરનો અવાજ સીધું જ પહોંચ્યું છે. અત્યારે આ પરિસ્થિતિની અંદર સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં આગળ બનાવ પથ્થરમારાનો જે બન્યો હતો એ સ્થળ પર તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આગળ સમગ્ર જિલ્લાની પોલીસ અહીંયા આગળ ગોઠવી દેવામાં આવી છે, ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં છે, અને વહેલી તકે આ સ્થિતિને કાબૂમાં લેવાનો અત્યારે પોલીસનો પ્રયત્ન છે. સાથે જ આપણે અહીં આગળ વાત પણ કરીશું કે શા માટે બનાવો હતો, શું બનાવો હતો. તમે જે દ્રશ્યની અંદર જોઈ શકો છો, આવો અમારી સાથે એ દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે જે જગ્યા ઉપર બનાવ જે બન્યો હતો એ જગ્યાની પરિસ્થિતિ શું છે અત્યારે. અને અત્યારે પોલીસ પણ આગળ આવી પહોંચી છે અને આ જે અજંભભરી જે સ્થિતિ છે એ સ્થિતિને અત્યારે કાબૂ લેવામાં અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે. દર્શક મિત્રો, આજે સીધા જ દ્રશ્યો તમે અત્યારે જોઈ શકો છો. આજે અમે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું કે અત્યારે જે સ્થિતિ જે સર્જાઈ છે તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે. એસઓજી પોલીસ સાથે જ એલસીબી પોલીસનો સ્ટાફ પણ અહીંયા આગળ ઘટનાસ્થળે આવી પહોંચ્યો છે. આજે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે જે પથ્થરમારો થયો હતો આ તેના જે દ્રશ્યો હતા તમે જોઈ શકો છો. વધુમાં જો વાત કરવામાં આવે તો 4-5 જેટલા લોકો આ ઘટનાની અંદર ઇજાગ્રસ્ત થયા છે. તેમને 108ના માધ્યમથી અત્યારે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. આજે સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો. આ પથ્થરમારાના જે દ્રશ્ય છે એ દ્રશ્ય અત્યારે તમે જોઈ શકો છો. આ ઘટના શું હતી એની પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું. પરંતુ જે પ્રમાણે કહી શકાય કે અત્યારે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને આ જે સ્થિતિ છે તેને અત્યારે કાબૂમાં તો લઈ જ લીધી છે, પરંતુ કહી શકાય છે કે અજંભભરી સ્થિતિ છે. અત્યારે ઘણો બધો સ્ટાફ આણંદ જિલ્લાની પોલીસનો અહીંયા આગળ આવી પહોંચ્યો છે. સાથે જ આપણે જે પ્રમાણે કહી શકાય છે કે આ તમે જે સીધા જે દ્રશ્યો તમે જોઈ શકો છો, દરેક પોલીસનો સ્ટાફ છે અત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે દ્રશ્યની અંદર તમે જોઈ શકો છો, પણ આપણે એ પણ પૂછીશું કે આ ખરેખરમાં બનાવ શું બન્યો હતો. આજે દ્રશ્યની અંદર તમે જોઈ શકો છો કે અત્યારે જે અજંભભરી જે સ્થિતિ છે ત્યાં આગળ અત્યારે પોલીસનો ખૂબ જ મોટી માત્રાની અંદર બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ કહી શકાય કે સમગ્ર જિલ્લાની કેટલીક પોલીસને અત્યારે બોરિયા ગામ ખાતે અત્યારે મોકલી દેવામાં આવી છે. અત્યારે ચુસ્ત બંદોબસ્ત અહીંયા આગળ પોલીસનો ગોઠવાઈ ગયો છે. સાથે જ કહી શકાય છે કે જે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે જે બનાવ જે બન્યો હતો એ ઘટનાસ્થળની પણ બતાવવાનો પ્રયત્ન કર્યો. જે પ્રમાણે અત્યારે કહી શકાય
કે પેટલાદ તાલુકાનું જે બોરિયા ગામ છે અત્યારે અહીંયા જે પથ્થરમારાનો જે બનાવ બન્યો છે ખરેખરમાં 4-5 જેટલા લોકો અત્યારે ઇજાગ્રસ્ત થવા પામ્યા છે તેમને બોરસદની શ્રદ્ધા હોસ્પિટલ ખાતે અત્યારે તાત્કાલિક અર્થે 108ના માધ્યમથી અત્યારે એડમિટ કરવામાં આવ્યા છે. જે પ્રમાણે કહી શકાય કે સમગ્ર જિલ્લાની પોલીસ પણ આગળ આવી પહોંચી છે જેથી કરીને કોઈ સ્થિતિ વધુ ગંભીર ન બને તેનું અત્યારે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સાથે જ કહી શકાય છે બીજો પણ એક દૃશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું અત્યારે કે આજે રિક્ષાના તમે આજે તમે આ રિક્ષા આજે રિક્ષાના તમે જે દૃશ્ય અત્યારે તમે જોઈ શકો છો કે જે બનાવ બનવા પામ્યો છે ત્યારે રિક્ષાની અંદર પણ ક્યાંક ને ક્યાંક પથ્થરો અત્યારે જે દેખાઈ રહ્યા છે. આજે સીધા જ દૃશ્ય તમે જોઈ શકો છો. આ ચરોતરનો અવાજના માધ્યમથી આ દૃશ્ય અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે કહી શકાય છે કે સ્થિતિ ખૂબ જ અજંપાભરી સ્થિતિ હતી. જી ભાઈ શું બનાવ બન્યો હતો? આ રિક્ષાની અંદર ભરીને લાયા છે આવા લોકો. એમનું પ્રી પ્લાનિંગ હતું પહેલેથી. સમગ્ર ઘટના શું હતી? એટલે હતું માતાજીનો રથ લઈને આવતા હતા અમે, સમજાતા. દર વર્ષે અમે આખા ગામના હિન્દુ સમાજ વતી અમે લઈને નીકળીએ છીએ દર વખત. એટલે ડીજે સાથે આવતા હતા. હવે પહેલાં પણ આવી ઘટના બની હતી. એ વખતે કોમ્પ્રોમાઇઝ થઈ ગયું હતું 2017માં કે ભાઈ ધાર્મિક કોઈ પ્રસંગ હોય, મેરેજ હોય, એ વખત તો અમે મસ્જિદ આગળ બંધ કરીએ જ છીએ કે ભાઈ ચલો એમનો રમઝાન ચાલે છે, એવા કંઈક નમાજ બમાજ પડતા હોય એવું તેવું. પણ આ માતાજીનું હતું એટલે અને એમને પહેલાં પણ કહ્યું હતું અને એમના જે સરપંચ મહિડા સમાજના છે વોમેડન એને ત્યાં ચકલે આવીને કહ્યું હતું અમે કે ભાઈ આવી રીતનું છે તો તમારા તરફથી કોઈ મગજ મારી ના થાય એનું તમે ધ્યાન રાખજો. એટલે અહીં અગર આ કમ્પ્લેટ એ વખત અમે ડીજે બંધ કર્યું એટલે 2-4 છોકરાઓ ઉપર ચડી અને ડીજે બંધ કરાયું વોમેડન સમાજના. અને એ ટાઈમે પેલે ડીજે બંધ કરવામાં થોડોક ટાઈમ લાગ્યો એટલે ઉપરથી પથરા લોકોએ મારવાના ચાલુ કર્યા. સમજાતો વાતને? એટલે પેલાનું લેપટોપ ભાગી ગયું અને 10-12 છોકરીઓ અને ઇજાગ્રસ્તો 8-10 જે તમે જે ગણ્યા છે, બાકી 50-60 જણને તો હારી એવું માઇનોર તો વાગેલું જ છે બધાને. જેટલું 100-200 જે છોકરીઓ બહેરો કે જે લોકો રથમાં આવ્યા હતા જોડાયેલા હતા એ બધાને. એટલે વસ્તુ આવી થયેલી છે અને આ લોકોનું પ્રી પ્લાનિંગ હતું કે આ રિક્ષાની અંદર જ એવા લોકો લઈને આવેલા છે. બરોબર છે. પથ્થર ને દંડા બંડા જે લઈને આવ્યા છે. બરાબર છે. અત્યારે કેટલા લોકો આની અંદર ઇજાગ્રસ્ત થયા હશે અને આજે સમગ્ર ઘટનાથી કેટલા વાગ્યાની આસરાની આ ઘટના છે? એટલે સમજો 8 વાગે 8:30 8:30 આજુબાજુ કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા? ઇજાગ્રસ્ત હોસ્પિટલાઇઝ 8-9 જણ અને એના સિવાય માઇનોર વાગ્યો છે 50-1 જણને. બરાબર છે. અને આ યાર પેલું શું કે દર વખતનું રહ્યું યાર, એટલે એનો કંઈક ફેંસલો આવે એ જરૂરી છે. બરાબર છે. કારણ કે અમે તો જમના તમના જીવી લઈશું પણ પાછળ ના અમારી પબ્લિકને શું કરશે તો તમે શું કહીઓ? આ પોલીસ હવે શું કરે છે એવું જોઈએ છે હવે. બરાબર છે. આપના દ્વારા શું પગલાં ભરવામાં આવશે આગામી સમયમાં? આગલા સમયમાં શું કરે આ પોલીસ? કે કાયદો કાયદાનું કામ કરે એવું જોઈએ શું કાયદો કાયદાનું કામ કરે છે એમ. બરાબર છે. આગળ આ જે બનાવ બન્યો હતો એ ક્યારે બન્યો હતો, કઈ સાલમાં બન્યો હતો અને એમાં શું થયું હતું? એ બનાવની અંદર સેમ હતી, એ લોકોએ પથ્થર મારો કર્યો હતો રથ પર અને એ વખત 2-4 જણને ઈજા થઈ હતી. અને ગણેશ વિસર્જનમાં એક વખત આવું થયું હતું એક વખત. ઓકે. એટલે જે પ્રમાણે કહી શકાય છે કે અત્યારે જે આ દૃશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે જે જગ્યા પર અહીંયા આગળ મસ્જિદ પણ આવેલી છે અને અહીંયા આગળથી જે જેવું અત્યારે જે આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ચુસ્તપણે પોલીસનો અત્યારે બંદોબસ્ત અત્યારે ગોઠવાઈ ગયો છે. પોલીસની સંપૂર્ણ જે ગાડીઓ છે એ અહીંયા આવી પહોંચી છે અને ચુસ્ત રીતે બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે. આ જે દ્રશ્યની અંદર તમે જોઈ શકો છો આ સીધા દ્રશ્યો કે આ જગ્યા ઉપર જે મસ્જિદ આવેલી છે અને આ મસ્જિદ ઉપરથી અત્યારે ક્યાંક ને ક્યાંક પથ્થરમારો થયો હોય તેવું અત્યારે તેઓનું કહેવું છે. પરંતુ જે પ્રમાણે કહી શકાય છે કે અહીંયા આગળ માતાજીનો રથ જઈ રહ્યો હતો અને તે દરમિયાન આ જે ઘટના બની છે તેને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે જે સીધા જ આ દ્રશ્યો બતાવવાનો પણ પ્રયત્ન કરીશું કે જે પથ્થરમારો જે અત્યારે કરવામાં આવ્યો છે પરંતુ તેની સાથે સાથે જ ક્યાંક ને ક્યાંક અત્યારે એક તરફ રમઝાન માસ પણ ચાલી રહ્યો છે તો બીજી તરફ અત્યારે આપણે જે માતાજીના જે નવરાત્રિના નોરતા પણ ચાલી રહ્યા છે. પોલીસનો પણ એટલો ચુસ્તપણે બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે. દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું કે
આજે સીધા જ દ્રશ્યો તમે જોઈ શકો છો ચરોતરનો અવાજના માધ્યમથી. ચરોતરનો અવાજ સૌપ્રથમ જ્યારે આ ઘટનાના સ્થળ ઉપર પહોંચ્યું છે અને તમને વાસ્તવિકતા લાઈવ દ્રશ્યો અમે બતાવવાના પ્રયત્ન કરીએ છીએ કે આ જ જગ્યા ઉપરથી જ્યારે માતાજીનો રથ પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન જે મસ્જિદ છે ત્યાં આગળથી અત્યારે પથ્થરમારો તમે જે પ્રમાણે જોઈ શકો છો અત્યારે કે આ સીધા જ દ્રશ્યો કે જ્યાં આગળ બનાવ બન્યો હતો એ બનાવની ઘટના. મારા કેમેરામેનને કહીશ કે જે પ્રમાણે પથ્થરના અત્યારે જે દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે આપણને એ પથ્થરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશે. આ એ જ પથરા છે તમે જે જોઈ શકો છો કે જ્યાં આગળ અત્યારે પથ્થરમારાનો બનાવ બન્યો છે અને કેટલાક નિશાનો પણ અત્યારે જોવા મળી રહ્યા છે. આજે સીધા જ દ્રશ્યો તમે જોઈ શકો છો કારણ કે જે પ્રમાણે અત્યારે કહી શકાય છે કે જે બનાવ બન્યો હતો એ આ જે ઘટના સ્થળ છે. સાથે જ કહી શકાય છે કે આ જે ઘટના છે એ ઘટનાનો અત્યારે જે બનાવ જે બન્યો છે એ ઘટના સ્થળના છે દ્રશ્યો છે. અમારી સાથે જોડાયેલા રહેજો, આ લાઈવ સતત ચાલુ રહેશે કારણ કે જંપ ભરી જે સ્થિતિ બોરિયા ગામ ખાતેની છે. સાથે જ કહી શકાય છે કે આ વિસ્તારની અંદર 2017ની અંદર પણ આ બનાવ બન્યો હતો. પોલીસનો એટલો જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કારણ કે કોઈ પણ પ્રકારની હવે આગળ અજંબ ભરી જે સ્થિતિ છે પરંતુ હવે કોઈ પણ પ્રકારની બીજી ઘટના ન બને તે હેતુથી અત્યારે પોલીસે ચુસ્ત બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે. એટલે જે પ્રમાણે કહી શકાય છે કે અત્યારે પોલીસનો અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ચુસ્તપણે અત્યારે પોલીસ અહીંયા આગળ હાજર છે જેથી કરીને કોઈ ઘટના ન બને. દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે જે સ્થિતિ છે અત્યારે અમારી સાથે જોડાયેલા રહેજો. આ જે સ્થિતિ જે છે ખરેખર અત્યારે જે કહી શકાય છે કે ખૂબ જ મોટી ઘટના આ જે ઘટના બની છે જે પથ્થરમારાનો જે બનાવ બન્યો છે આ પથ્થરમારામાં 4-5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થવા પામ્યા છે. ચોક્કસ કેટલા લોકોને થયું છે તો જો આગળ જોવાનું રહ્યું છે પરંતુ અત્યારે 4-5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને બોરસદની શ્રદ્ધા હોસ્પિટલની અંદર અત્યારે ખસેડાયા છે. સાથે જ કહી શકાય છે 108ના માધ્યમથી તે ખસેડાયા છે. ફરી વખત આ ઘટના તમને વર્તાવી દઉં કે જે પ્રમાણે અહીંના સ્થાનિકોનું જે જોનારાનું છે કેવું છે ત્યાં આગળથી જ્યારે રથ પસાર થઈ રહ્યો હતો માતાજીનો તે દરમિયાન જે પથ્થરમારો થયો છે તેવું અત્યારે તેમનું કહેવું છે પરંતુ એમ કે પોલીસ એટલી ચુસ્ત બંદોબસ્તમાં અત્યારે ગોઠવાઈ દીધી છે જેથી કરીને આગળ કોઈ પ્રકારની ઘટના ન બને તે હેતુથી અત્યારે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. સીધા જ વાત કરીશું જે પ્રમાણે કહી શકાય છે કે જે LCB SOGની જે પોલીસ છે PI સહિતની ટીમ છે સાથે જ ઘણા બધે આણંદની પોલીસ પણ અહીં આગળ ગોઠવી દેવામાં આવી છે. જે દ્રશ્યની અંદર જોઈ શકો છો તમે આજે સીધા જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું અમે કે અમે દૂરથી લઈશું ના દૂરથી નથી લેવાનું આ લેવાનું કેમ છે
અત્યારે જે લોકો આની અંદર ક્યાંક ને ક્યાંક કસૂરવાર હતા એ લોકોને અત્યારે સીધા જ આ દ્રશ્યો તમે જોઈ શકો છો. જે આરોપીઓ છે એ આરોપીઓને અત્યારે પોલીસ દ્વારા અત્યારે લઈ જવાની જે અત્યારે કયાવત હાથ ધરવામાં આવી છે આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો ચરોતરનો અવાજના માધ્યમથી. આ બાબતને અત્યારે કહી શકાય છે કે પોલીસ કયા પ્રકારનો ગુનો નોંધે છે તે હજુ જોવાનું રહ્યું છે. અજંબ ભરી જે સ્થિતિ અત્યારે જોવા મળી છે બોરિયા ગામ ખાતેથી આ સીધા જ દ્રશ્યો તમે દર્શક મિત્રો જોઈ શકો છો. ચરોતરનો અવાજના માધ્યમથી સૌ પ્રથમ અહેવાલ ચરોતરનો અવાજ પહોંચ્યું છે. આ એ જ દ્રશ્યો તમે જોઈ શકો છો આણંદના બોરિયા ગામ ખાતેથી સીધા જ દ્રશ્યો કે જ્યાં આગળ અત્યારે પથ્થરમારાનો બનાવ બન્યો હતો. દર્શક મિત્રો કહી શકાય છે કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસની એકદમ સરાહનીય કામગીરી કહી શકાય છે કારણ કે પોલીસ અહીં આગળ આવી પહોંચી અને સમગ્ર સ્થિતિને અત્યારે કાબૂમાં લઈ લીધી છે. અત્યારે આ સીધા જ દ્રશ્યો તમે જોઈ શકો છો. Thank you.
આજે દ્રશ્યની અંદર તમે જોઈ શકો છો, સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો ચરોતરનો અવાજના લાઈવ અહેવાલના માધ્યમથી. જે પ્રમાણે અત્યારે કહી શકાય છે કે પોલીસ અત્યારે ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાઈ દીધી છે, અને અત્યારે પોલીસની જે વેન આવે એ વેનના માધ્યમથી અત્યારે જે જે કોઈ જે કસૂરવાર હોય, જે આરોપીઓ હોય, એ લોકોને અત્યારે પોલીસ સ્ટેશન, અત્યારે કેટલાક પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. તો દર્શક મિત્રો, અત્યારે જે આણંદ અને પેટલાદના આણંદ જિલ્લાના પેટલાદના બોરિયા ગામ ખાતેની જે આ ઘટના બની હતી, અને એ ઘટનાની અંદર બે જૂથો વચ્ચે જે પથ્થરમારો થયો છે તેની અંદર માતાજીનો રથ જઈ રહ્યો હતો, અને માતાજીના રથ ઉપર જે પથ્થરમારો થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક બોરિયા ગામની અંદર અચંબ ભરી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ આ સમગ્ર બાબતને લઈને આણંદ જિલ્લા પોલીસની ખૂબ જ સરાહનીય કામગીરી કહી શકાય છે, કારણ કે પોલીસ અહીંયા આગળ આવી પહોંચી અને તુરંત સ્થિતિને કાબૂમાં લઈ લીધી છે, અને અત્યારે જે આરોપીઓ છે તેમને અત્યારે પેટલાદના પોલીસ સ્ટેશન ખાતે અત્યારે લઈ જવાની કયાવત હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ કહી શકાય છે કે જે આજે સ્થિતિ જે સર્જાઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ગામની અંદર અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ફેરવાઈ ગયો છે, અને બોરિયા ગામ અત્યારે પોલીસની છાવણીમાં ફેરવાઈ ગયું છે તેવું અત્યારે લાગી રહ્યું છે. આજે સીધા જ દ્રશ્યો તમે જોઈ શક્યા છે, ચરોતરનો અવાજના માધ્યમથી આ દ્રશ્યો અમે બતાવવાના પ્રયત્ન કર્યા. ચરોતરનો અવાજ અહીંયા પહોંચી સ્થળ ઉપર પહોંચી અને તમને જે ઘટનાનું જે અત્યારે દર્શાવવામાં આવ્યું, પરંતુ જે પ્રમાણે કહી શકાય છે કે અત્યારે બોરિયા ગામની અંદર જે પથ્થરમારાની જે ઘટના બની, અંદર 4-5 જેટલા લોકો અત્યારે ઘવાયા છે, તેમને શ્રદ્ધા હોસ્પિટલની અંદર બોરસાદની શ્રદ્ધા હોસ્પિટલ ખાતે અત્યારે લઈ જવામાં આવ્યા છે તેવું અત્યારે પ્રાથમિક અનુસાર કહેવામાં આવી રહ્યું છે. કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું મનાનિંગુ, ચરોતરનો અવાજ.